વેલકમ ટુ ફૂડ થી ગુજરાતી હું હેલી તમારું સ્વાગત કરું છું અને યસ ફ્રેન્ડ્સ આજે છીએ આપણે પાલનપુર સિટીમાં અહીંયા શહેરની વચ્ચોવચ ઉભેલા કીર્તિ સ્તંભ ઉપર હું ઊભી છું જે અહીંની નવાબી શાનનો એક પ્રતીક છે અહીંયાની સંસ્કૃતિનો ઇતિહાસ વર્તમાન અને ભવિષ્ય દેખાડે છે તો ચાલો આજે આપણી ફૂડ જર્ની પણ અહીંયાથી સ્ટાર્ટ કરીએ અને પાલનપુરના ટેસ્ટને શોધીએ ચાલો મારી સાથે છેલ્લા 15 વર્ષથી તો મારા ફાધરની સાથે હું આવીને લઈ ગયેલો છું અહીંયા શ્રીખંડ ને લસ્સીને અને અત્યારે મારો છોકરો પણ આવીને આ જ લસ્સી અને આ જ શ્રીખંડ માગે છે તમને એવું લાગતું હશે કે આઈસ્ક્રીમ છે પણ ના બોસ આ આઈસ્ક્રીમ નથી આ શ્રીખંડ છે અને જેમ કે મેં કહ્યું હતું કે જેને ઠંડો ઠંડો અમૃત જેવો શ્રીખંડ મળે એનું તો ભાઈ જીવન સફળ થઈ જાય તો ચાલો ચાખીએ ને વાહ વાહ ગરમીના દિવસોમાં આવો સરસ મજાનો ગળ્યો ગળ્યો શ્રીખંડ મળે છે ને પતી ગયો બોસ હવે બીજું કાંઈ નથી જોયું તમારા દિવસમાં અને ઇનફેક્ટ હું ડાયા કાકા શ્રીખંડ વાળાને ત્યાં ઊભી છું અને મેં એમને પૂછ્યું કે મને સૌથી ફેમસ શ્રીખંડ આપો તો એમણે મને સરસ મજાનો કેસર ઇલાયચી વાળો શ્રીખંડ આપ્યો છે એટલે હું તો આખો પૂરો કરવાની છું વાહ કેસર અને ઇલાયચીની જે ફ્લેવર છે એ બહુ જ સરસ આવી રહી છે પ્રોમિનન્ટ ફ્લેવર છે કેસર ઇલાયચીની અને એની સાથે જે શ્રીખંડનો બ્લેન્ડ છે એ પણ બહુ સરસ છે બિલકુલ કરારો નથી એકદમ સોફ્ટ છે અને એની સાથે બહુ સ્મૂધ છે એટલે જેવી રીતે મોઢામાં મૂકીએ મમળાઈને અંદર જતો રહે છે જે ફિલિંગ જે છે એ બહુ જ સરસ છે વાહ અમેઝિંગ વાહ પાલનપુરમાં સૌથી 40-50 વર્ષ જૂનામાં જૂના ડાયલલ શ્રીખંડવાળા કે જેનું શ્રીખંડ તમે એકવાર ખાઓ તો એમ ઈચ્છા થઈ જાય કે ભાઈ આપણે વારંવાર ખાઈએ છેલ્લા ઘણા વર્ષથી અહીંયા આ દુકાન ચાલે છે 55 વર્ષથી એનો સાદો શ્રીખંડ અને બીજી ઘણી બધી આઈટમો છે જે ફેમસ છે અને લાજવાબ છે એનો ટેસ્ટ બહુ સારો છે લક્ષ્મી દૂધ હાઉસમાં ઊભી છું અને દાયા કાકા શ્રીખંડ વાળાનો સરસ મજાનો શ્રીખંડ હમણાં ખાધો છે રવિભાઈ સાથે વાત કરી રવિભાઈ ક્યારથી ચાલુ છે આ 1955 15/8/1955 માં દિવસે મારા દાદાએ ફર્સ્ટ ટાઈમ શ્રીખંડમાં બે ક્વોલિટી ચાલુ કરી હતી સાદો શ્રીખંડ અને કેસર શ્રીખંડ એ વધીને અત્યારે 5 ફ્લેવરમાં શ્રીખંડ છે અમારી પાસે સાદો શ્રીખંડ કેસર ઇલાયચી શ્રીખંડ કેસર ડ્રાયફ્રૂટ શ્રીખંડ મિક્સ ફ્રૂટ શ્રીખંડ અને મેંગો મઠો 5 ફ્લેવરમાં અમારી એડ થયું છે ન્યુ ફ્લેવર અત્યારથી અત્યાર સુધીમાં આ ફ્લેવર એડ થયા છે પણ રવિભાઈ એ તો કેવું પડશે કે તમારી સરનેમ જે છે એ શ્રીખંડવાળા એક્ચ્યુઅલી શ્રીખંડવાળા છે કે અમારી સરનેમ ઠક્કર છે અમે લોહાણા છીએ અચ્છા પણ જ્યારે દાદાએ શરૂઆત કરી હતી ત્યારે આટલી બધી શોપ માર્કેટના અંદર નથી સેકન્ડ કે ફર્સ્ટ શોપ જ અમારી હતી એટલે જ્યાં જે જે પાર્ટીનું નામ હોય ધારો કે ડાયાભાઈ તો ડાયાભાઈ શ્રીખંડવાળા જે ફેમસ વસ્તુ એ એડ થઈ જતી હતી એમ કરીને ડાયા કાકા શ્રીખંડવાળા નામ પડી ગયું છે જે અત્યારથી ચાલુ આવ્યું એટલે હવે મને લાગે છે આખા પાલનપુરમાં તમારી સરનેમ શ્રીખંડવાળા જ હશે કોઈ બી મને ફ્રેન્ડ કે મારો હોય તો મને એમ જ કહે છે શ્રીખંડવાળા અહીંયા આવે તારું કામ છે રાઈટ રાઈટ રવિભાઈ અને શ્રીખંડ સિવાય અહીંયા બીજી કઈ કઈ વસ્તુઓ મળે છે શ્રીખંડ સિવાય અહીંયા 5 જાતની ફ્લેવરમાં લસ્સી મળે છે સાદી લસ્સી આઈસ્ક્રીમ લસ્સી કેસર લસ્સી મેંગો લસ્સી ડ્રાયફ્રૂટ લસ્સી પ્લસ અમારી 2 જાતની છાશ છે મસાલા છાશ અને સાદી છાશ એ ઈચ એન્ડ એવરી કસ્ટમર કે દરેક કસ્ટમર બપોરની ટાઈમે અહીંથી પીવે છે અને જાય છે ડોક્ટર આવી ગયા એમઆર આવી ગયા વકીલ આવી ગયા બધા વસ્તુ આવી ગયા એ લોકો અંદર એડ કરે છે
વાહ, એટલે ગરમીમાં સરસ મજાની છાશ મળી જાય ને સરસ મજાનો શ્રીખંડ મળી જાય એટલે તો પતી ગયો. એટલે અહીંયા પાલનપુર વાળાનો તો જલસા પડી જાય. જલસા ને એ લોકોને ખબર જ છે કે અહીંયા જે વસ્તુ મળશે એ ટ્રસ્ટેબલ વસ્તુ હશે અને સારી જ વસ્તુ હશે. એટલે ઈચ એન્ડ એવરી કસ્ટમર થી લઈ રાઈટ રાઈટ. એટલે હવે આ વસ્તુ પર જ આવીએ કે તમે કેવી રીતે ક્વોલિટી મેન્ટેન કરો છો. આજ સુધી તો અમે લોકો આની શ્રીખંડ બનાવવાની પ્રોસેસ 8-9 કલાકની હોય છે. પહેલા એને દહીં જવામાં આવે છે, દહીંમાંથી પાણી નીકળી એનો કડનું નીકળીને મસ્કો બનાવવામાં આવે છે. એ મસ્કાના અંદર સુગર અને ફ્લેવર એડ કરીને 5 જાતના ફ્લેવર શ્રીખંડ બને છે. બરાબર, 8 કલાકની પ્રોસેસ છે. એ પ્રોસેસ બાદ મેઇન શ્રીખંડ. બરાબર, એટલે 8 કલાકની પ્રોસેસ પછી આપણને જે તમને કસ્ટમર્સને જે મળે છે એ શ્રીખંડ બને છે. તો તમારી સામે જ આખી પ્રોસેસ બને છે ને તમે બધાનું પેલું કરો. હું અને મારા અંકલ છે, એમ લોકો બનતેન કરે છે. મારા અંકલ ગોડાઉન સંભાળે છે, હું દુકાન સંભાળું છું. એ રીતે મેન્ટેન કરીએ છીએ એકબીજા ઉપર. રાઈટ, કારણ કે પોસિબલ નથી કે એક જણ ત્યાં હોય એક જણ એ બંને. એટલે બંને ટર્ન બાય ટર્ન તો ગોડાઉનમાં ક્વોલિટી મેન્ટેન કરવા માટે ઘરનો એક માણસ જરૂરી હોય છે. એના કારણે બંને ડેફિનેટલી બંનેમાંથી ટર્ન બાય ટર્ન યુઝ કરે. રાઈટ રાઈટ. અને જે લસ્સીની હવે વાત કરી તમે, જેમ કે છાશની વાત કરી, શ્રીખંડની વાત કરીએ તો શ્રીખંડમાં જેમ કે તમે કહો તો કેસર ઇલાયચીનો જે શ્રીખંડ છે બહુ સારો છે, અહીંયા બહુ ફેમસ છે, તે ફાસ્ટેસ્ટ સેલિંગ આઇટમમાંથી છે. શ્યોર, 100%. સન્ડેના દિવસે મારો કેસર શ્રીખંડ પર ડે 300-400 કેજીસ ઓનલી શ્રીખંડ. બાપરે, નેચરલ ગરાકી તમે જોવો તો એકદમ ટોળું લાગે. લોકોને એવું લાગે કે કંઈક નવું છે અહીંયા, કંઈક નવું છે. આખું ડિફરન્ટ લુક હોય છે રવિવારનું. અને રવિવારે તો આવી રીતે આટલા બધા કિલોમાં વેચાય છે, પણ ખાસ કરીને કયા ટાઈમ પિરિયડમાં અહીંયા ગ્રાહક વધારેમાં વધારે? સવારે 10 થી લગાવીને બપોર 1 વાગ્યા સુધી જે જમવાનો ટાઈમ છે, ત્યારે દરેક કસ્ટમર અહીંથી શ્રીખંડ લઈ જાય છે અને સન્ડે નો ફૂલ એન્જોય કરે છે. પાલનપુર અને સન્ડે એટલે ફૂલ એન્જોય. અને પાલનપુર સિટી એક તાલે મહેમદ ખાન ની સિટી છે, નવાબ ની સિટી છે. નવાબ, યસ, નવાબી શાન છે ભાઈ આ સિટી માં. એ તો છે, એ તો છે. દરેક લોકો રવિવાર ફૂલ એન્જોય કરે છે. રવિવાર ફૂલ એન્જોય કરે, સરસ મજાનો અમૃત જો ઠંડો ઠંડો શ્રીખંડ ખાય, છાશ પીએ, લસ્સી પીએ, આઈસ્ક્રીમ ખાય અને પછી શાંતિથી ઘરે જાય છે અને સરસ મજાનો સન્ડે એમનો જે છે એ પાસ કરે છે. રવિભાઈ, થેન્ક યુ સો મચ ફોર ટોકિંગ ટુ અસ. મારા ફાધર જીવતા હતા ત્યારે પણ અને મારા ફેમિલીની અંદર પણ ત્યારે અમે લસ્સી આ સુધી બીજી કોઈ ચાખી નથી કે સ્વાદ લેવા અમને અમને ફાવતું પણ નથી. બસ એક જ લસ્સીનું નામ આવે ત્યારે ડાયા ગગા શ્રીખંડ બહાર. રવિભાઈ જેવા કેટલા મહેનતી અને ખંતીલા લોકો આપણા ગુજરાતને સરસ મજાનું ફૂડ ખવડાવે છે, દિલથી ખવડાવે છે. હવે બીજા જ એક ફૂડ જોઈન્ટ પર જઈશું, પણ એક નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક ટુ ફૂડ થી ગુજરાતી. સવાર પડે અને પાલનપુરને ભૂખ લાગે અને જ્યારે પાલનપુરના લોકોને ભૂખ લાગે ત્યારે એક જ નામ યાદ આવે, એ છે જયંતિભાઈ ફાફડાવાળાનું. આમ તો આ લોકોની અટક ઠક્કર છે, પણ લોકો પ્રેમથી એમને ફાફડાવાળા જ બોલાવે છે. તો ચાલો, હું અત્યારે છું દિલ્હી ગેટ એરિયામાં જ્યાં છે જલારામ નાસ્તા હાઉસ અને મળે છે ગરમા ગરમ ફાફડા. મારી રાહ જોઈ રહ્યા છે ગરમા ગરમ ફાફડા, મને બોલાવી રહ્યા છે. ચલો જલારામ નાસ્તા હાઉસમાં અને મારી સામે છે ગરમા ગરમ ફાફડા સરસ મજાના ચટણી સાથે. તો ચલો માણીએ. પરફેક્ટ ક્રિસ્પી અને છતાં સોફ્ટ, મને એવા ફાફડા બહુ જ ભાવે અને આઈ એમ શ્યોર તમને પણ એવા જ ફાફડા ભાવતા જ હશે. બહુ સરસ છે, ગરમ છે અત્યારે, પણ મને બહુ જ ભાવે ફાફડા. અને આ ફાફડાની સાથે જે આ મીઠી કઢી છે એ બહુ સરસ લાગી રહી છે. કોમ્બિનેશન જે છે એ બંનેનું એ મોઢામાં બહુ સરસ આવી રહ્યું છે. અને એમાં પણ ફાફડાની વાત કરીએ તો ફાફડા ગરમ છે અને અજમો અને જે હિંગની જે પર્ટિક્યુલર ટેસ્ટ છે, પ્રોમિનન્ટ ટેસ્ટ, એ બહુ સરસ આવી રહ્યો છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ બંને વસ્તુઓ ફાફડા માટે. તો ચાલો હવે કાંદાની જે આ વસ્તુ છે એને ચાખીએ. મારે એમને પૂછવું પડશે કે એને શું કહેવાય. વાહ વાહ, પરફેક્ટ તીખાશ છે. આમાં જો કોઈને ગળી કઢી ના ખાવી હોય તો આ ખાઈ શકે છે, કારણ કે કાંદા જે છે એટલે સરસ મસાલામાં મસ્ત સાતર્યા લાગે છે અને એનો જે ટેસ્ટ છે એ ફાફડા સાથે બહુ જ સરસ આવી રહ્યો છે. વાહ, અને એમાં થોડા ધાણા પણ નાખી રહ્યા. વાહ, મજા પડી ગયો, મજા પડી. આમનો ટેસ્ટ એવો હોય છે કે ખરેખર એક વખત ખાધા પછી આપણને એવું લાગે કે ત્યાં જ જવું છે નાસ્તો કરવા, બીજા કોઈ જગ્યાએ નથી. અહીંની ક્વોલિટી, ફાફડા, જલેબી, ખમણ, બધી વસ્તુ સારી છે અને ટેસ્ટી છે અને મને બહુ ગમે છે. સરસ મજાના ગરમા ગરમ ફાફડા, કઢી અને કચુંબર ખાધા બાદ હવે ભરતભાઈ સાથે વાત કરીએ. ભરતભાઈ, કેટલા વર્ષોથી ચાલી રહ્યું છે જલારામ નાસ્તા હાઉસ? 1955 થી સ્ટાર્ટ થયું છે. 1955 થી સ્ટાર્ટ થયું છે અને કેટલી પીઢી અહીંયા કામ કરી રહી છે અત્યારે?
આ લગભગ ત્રીજી પીઢી છે. ત્રીજી પીઢી કામ કરી રહી છે અહીંયા ફાફડામાં. એવું તો શું સ્પેશિયલ છે? ફાફડા ફેમસ છે, મારા બ્રધરના નામથી ચાલે છે, જયંતિભાઈ ફાફડાવાળા નામ. હવે મને કહો કે કઢી મેચ ખાધી પછી કચુંબર ખાધું ફાફડા સાથે જે બહુ જ યમી હતું, તો એ કઢી કેવી રીતે બનાવો છો? કઢી બેસનની બને છે. બેસન, સુગર, એનો વઘાર વઘાર મારી તડકો બડકો મારીને તૈયાર કરવામાં આવે છે. બરાબર. અને વાત કચુંબરની છે તો કચુંબરના ડુંગળી ક્રિસ્ટલ કટિંગ કર્યા પછી એને ફ્રાય કરી દેવામાં આવે. બરાબર. એટલે ફ્રાઈડ ડુંગળી હતી અને મેં જ્યારે ચાખી ત્યારે મને આમ સરસ આમ તીખી પણ લાગી, એટલે એમાં મસાલો અને બધું પણ તમે ઉમેરતા. થોડી સ્પાઈસી બનાવી. રાઈટ, સ્પાઈસી હતી. એક્ઝેક્ટલી, ફાફડા સાથે સરસ લાગતી સ્પાઈસી હતી. બીજું એ પૂછવા માંગીશ કે કેટલા ગ્રાહકો, એટલે કેટલું તમારે કયા દિવસમાં ઇનફેક્ટ ગ્રાહકો સૌથી વધારે હોય? આમ તો રૂટીન તો ગરાકી સારી જ હોય છે, પણ રવિવારે આપ ડેના અંદર ફૂલ ગરાકી હોય. અને કયા ટાઈમ પર વધારે ફાફડા ખાવા લોકો આવે? સરસ. સવારે 7:30 થી બપોરે 3 વાગ્યા સુધી લાઈન જ લાગે છે. લાઈન જ લાગેલી હોય છે, આખું ફૂલ જ હોય છે જે જુઓ ત્યારે. બીજી એક પૂછવા માંગીશ કે જેમ કે કહ્યું હતું કે બીજી ઘણી બધી વેરાયટીઝ અહીંયા તમે સેલ કરો છો, તો આજે આખી ત્રીજી પેઢીથી આ જે વસ્તુ ચાલી રહી છે એની ક્વોલિટી કેવી રીતે મેન્ટેન કરો છો? ક્વોલિટી તો આપણા ઉપર ડિપેન્ડેડ છે ને, આપણે જેટલી માવજત રાખીલી ક્વોલિટી સારી જ બને. રાઈટ રાઈટ. એટલે તમે જાતે જ એને બધું માલ લો છો? આખું મેનુ અમે સિલેક્ટ કરીને અમે જ આપીએ કારીગરને, પછી કારીગરનું વર્ક ચાલુ કરે. બરાબર. અને ગોડાઉન હશે ત્યાં તમે વિઝિટ પણ કરતા હશો કે કેવું કામ ચાલે? અરે ફિઝિકલી અમે બી ધ્યાન બહુ આપીએ. રાઈટ રાઈટ રાઈટ. અરે ફાફડા જે છે એ સ્પેશિયલી એમાં કોઈ લાખો છો મસાલો? કારણ કે મને અજમો ને ઇંગની જે સ્પેશિયલ સુગંધ આવતી હતી, જે ફ્લેવર આવતી હતી એ બહુ સરસ હતી, તો મને ખબર છે કેટલા ગ્રાહકો તમારી રાહ જોઈ રહ્યા છે ફાફડા ખાવા માટે. લોકો કેટલું દિવસ કેટલું તમારા કિલો ફાફડા કેવું કઈ કેટલું વેચાય છે? અમારે ઓછામાં ઓછું 15-20 કિલો મેક્સિમમ વેચાણ છે. 15-20 કિલો ફાફડા, 15-20 કિલો ફાફડા અહીંયા વેચાય છે. હું એવી દુઆ કરું છું કે 15-20 અને ઇન્ટુ મલ્ટીપ્લાઇડ બાય એવરીથિંગ તમને મળે અને એટલા જ ગ્રાહકો તમારી દુકાન આગળ ઉભા રહે. થેન્ક યુ ભરતભાઈ ફોર ટોકિંગ ટુ અસ. ગુજરાતથી આબુ, ઉદયપુર અને રાજસ્થાન જનારા મોટા ભાગના લોકો અહીંયા પાલનપુર પર હોલ્ટ કરે છે. એના બે રીઝન છે. પહેલું એ કારણ કે પાલનપુર હાઈવે 3 ભેટા પર છે, અને બીજું રીઝન એ કે અહીંયા સુપર ટેસ્ટી અને હાઇજેનિક ફૂડ અવેલેબલ છે. જો તમે આબુ રોડ ક્યારે પણ જતા હશો તો ત્યારે તમને ખબર પડી ગઈ હશે કે હું કઈ જગ્યાની વાત કરી રહી છું. જી હા, હું વાત કરી રહી છું હોટલ વેલવેટ. વેલવેટ હોટલમાં અમે 15-15 વર્ષથી આવીએ છીએ. જ્યારે બી અંબાજી કે આબુ કે ગમે ત્યાં જઈએ તો અહીંયા અચૂક અમે જમી જઈએ કાં તો નાસ્તો કરીને જઈએ છીએ. વર્ષોથી એક જ સરખી ક્વોલિટી છે, ફૂડ પણ સારું, ટેસ્ટ પણ સારો, અને ખૂબ આનંદથી અમને જમવાનું અહીંયા ખાસ ગેસ્ટને પણ લઈ સ્પેશિયલ લઈને આવીએ છીએ. તો હું છું અત્યારે હોટેલ વે વેટમાં અને મારી સાથે જે જીતેન્દ્રભાઈ. જીતેન્દ્રજી, આજ કોણ સી રેસીપી બનાને વાલે? પનીર તુફાની બનાને વાલે આજ કા. પનીર તુફાની, ચલીએ તો શરૂ કરે. શરૂ કરે. ચલીએ. 3 ચમચ હમ તેલ ડાલ રહે છે. ઓકે. પહેલે સ્ટોમ ગરમ કરેંગે. इसके बाद जीरा के हम बघार लगा रहे हैं, फिर से हम लहसुन का पेस्ट लगा रहे हैं, इसके बाद हम प्याज डाल रहे हैं. ओके. प्याज हम भून रहे हैं. ओके. इसके थोड़ा सा लाइट ब्राउन हो जाएगा, राइट? हाँ, थोड़ा ब्राउन करना है इसको पकाने के बाद.
इसके बाद हम हरी मिर्ची डालेंगे थोड़ी। अच्छा, फिर इसको हम भूनेंगे। अब मिर्ची पकने के बाद जो है कैप्सिकम हम डालेंगे पकाने के लिए। कैप्सिकम पकाने के बाद जो है ना इसमें हम टमाटर डालेंगे। अच्छा, दो चम्मच। अब इसके बाद जो है मसाले डालेंगे। ओके, नमक डालें थोड़ा। नमक, मिर्च आ गया इसमें। मिर्च, गर्म मसाले। ओके, इसमें आ गया कस्तूरी मेथी। ओके, बस इसको हम भूनेंगे अभी। अच्छा, उसके बाद हम रेशम पट्टा पका देंगे डालने पर। रेशम पट्टा, रेशम पट्टा अभी रेशम पट्टा भुनने के बाद जो है ग्रेवी हम नाखेंगे इसमें डालेंगे। ओके, ग्रेवी टमाटर ग्रेवी। ओके, टमाटर ग्रेवी, टमाटर ग्रेवी एक चम्मच हम इसमें डालेंगे टमाटर ग्रेवी। अगर टमाटर पक गए ना ग्रेवी, इसके अंदर हम ब्राउन ग्रेवी डालेंगे। ब्राउन ग्रेवी, ओके, पहले हमने टमाटो ग्रेवी डाली और अभी ब्राउन ग्रेवी डालेंगे और इसको जो है भुनेंगे। अब इसके अंदर जो है पनीर पड़ेंगे। ओके, ये ग्रेटेड पनीर है ना? ग्रेटेड पनीर आएगा। ये ग्रेटेड मावा है, मावा डालते हैं। हल्का सा चीज मारेंगे। ओके, तो पनीर का टुकड़ा जो है वो हम डालेंगे। अच्छा, वो अभी अब हम लोग डाल देंगे राइट, ताकि अच्छे से ब्लेंड हो जाए। ओके, इसके बाद क्रीम डालेंगे इसमें। ओके, इसके बाद भी हम हल्का सा धनिया डालेंगे, हल्का सा बटर, बटर भी डालें हल्का टेस्ट के लिए। ओके, चलिए तैयार हो गया है। हाँ, अब तैयार हो गया। ओके, तो सर्व करें। हाँ, ओके, रखे। हाँ, करिए। अभी इसमें रख दिए तो हल्का सा डेकोरेशन कर देते हैं इसको। ओके, डेकोरेट कर रहे हैं। इसमें हल्का सा पनीर डाल दिया, हल्का सा धनिया, हल्का सा क्रीम आ रहे हैं। ओके, रेडी हो गए। पर ये मैं देख रही हूँ इतना अच्छा सा गुलाब, यहाँ टमाटर का गुलाब रखा है, वो भी आप सजा दो ना इसमें। अच्छा, सजा दो। वाह, बढ़िया लग रहा है, अभी देखा बढ़िया लग रहा है पांडे जी। ठीक है, देखो हल्का सा क्रीम भी डाल देते हैं। हाँ ठीक है, चलिए क्रीम भी डाल देते हैं, रोज पे क्रीम। वाह, तो सरस मजानी तूफानी सुगंध आवी रही है। तो चलो आ तैयार थई गयो छे पनीर तूफानी। હોટલ વે વેટમાં બેઠી છું, બહુ જ ભીડ અને લોકોની વચ્ચે કમલેશજી સાથે વાત કરી। કમલેશજી, કેટલી ભીડ અત્યારે રોજે હોય છે ને હોટલ વે વેટમાં? રોજ ભીડ હોય છે ને આજે 44 વર્ષથી એક ધારીઓ અમે બિઝનેસ ચલાવીએ છે। રાઈટ, એટલે કેટલા કયા વર્ષે સ્ટાર્ટ કરી હતી હોટલ? 73 માં સ્ટાર્ટ કરી હતી, એટલે અત્યાર સુધી ચાલી રહી છે અને સરસ ચાલી રહી છે। કયા કયા ક્વિઝિન્સ અહીંયા સર્વ થાય છે? એટલે કયા, નોર્થ ઇન્ડિયન, ચાઇનીઝ, બધું બધું સર્વ થાય છે? અમે બધું સર્વ કરીએ છીએ, મદ્રાસી કરીએ છીએ, પંજાબી કરીએ છીએ, ચાઇનીઝ કરીએ છીએ, ચાટ મસાલા કરીએ છીએ, ઓકે, પીઝા કરીએ છીએ, બ્રેડ ને સેન્ડવિચ કરીએ છીએ ને ગુજરાતી થાળી અમારી એ સ્પેશિયાલિટી છે। આજે એનો એક અલગ હોલ છે, આ પંજાબી આ હોલ છે, બે એસી હોલ છે, એક જનરલ હોલ છે। ઓકે, એટલે આટલી બધી વસ્તુ એક હોટલમાં મળી જાય લોકોને, એટલે મજા પડી જાય લોકોને। તો સાથે જ હોટલ વેવેટમાં આટલા બધા તમે વસ્તુઓ કીધી કે પીઝા મળે છે, સેન્ડવિચ છે, ગુજરાતી થાળી પણ છે, નોર્થ ઇન્ડિયન, ચાઇનીઝ બધું જ છે, સાઉથ ઇન્ડિયન પણ છે।
તો મેઈન અહીંયા કઈ આઈટમ જે છે બહુ જ વખણાય છે? અમારી સ્પેશિયાલિટી 1973 છે દહીંવડા. દહીંવડા, ઓકે. દહીંવડા જે 73 થી ચાલુ છે એ મદ્રાસી આઈટમ. ઢોસા અમારે બધું જ ચાલે છે, પણ દહીંવડા અમારી એક સ્પેશિયલી આઈટમ છે. રાઈટ. એ વર્ષોથી આવી રીત ચાલી છે, જે આ બિલ્ડિંગ ઊભી છે દહીંવડાના હિસાબે. એટલે બિલ્ડિંગ ઊભી છે ત્યાંથી દહીંવડા ચાલુ છે બનાવવાના. અને તમે જેમ કે કહો તો કે દહીંવડા અહીંની ફેમસ આઈટમ છે, ઘણી બધી બીજા પણ ફેમસ આઈટમ છે, તો તમારી કઈ ફેવરિટ આઈટમ છે અહીંયા? મારી ફેવરિટ તો દરેક વસ્તુ છે. હું પહેલાં ટેસ્ટ કરું, દરેક વસ્તુ ટેસ્ટ કરું. આ શરીર જુઓ છો, એનો ટેસ્ટિંગ બહુ કર્યું છે મેં. આ જ્યારે કોઈ પણ વસ્તુ નવી જ્યારે મૂકું ત્યારે ટેસ્ટિંગ મેં કરેલું છે. એ દરેક વસ્તુમાં હું પર્સનલ ધ્યાન આપું છું કે ટેસ્ટ બાબતમાં. ના, પણ તમને આમ ઊંઘમાંથી પણ ઉઠાડે તે આઈટમ તમારા મનમાં હોય, એક એવી આઈટમ કઈ છે? મારે દરેક આજે કહું છું, એ કોઈ બી આઈટમ છે, મને દરેક વસ્તુ મારી હોટલની ફાવે છે, મને દરેક વસ્તુ ટેસ્ટમાં ફાવે છે. હું દરેક વસ્તુ ટેસ્ટ કરું છું, એટલે મને એમ નહીં લાગતું કે મારી એક હોટલની કોઈ પણ વસ્તુ બરાબર ના હોય. ના ના, બરાબર છે. તો બધી જ હોટલની બધી જેટલી પણ વસ્તુ તમે પીરસો છો લોકોને, એ પણ તમને ભાવતી હોય છે અને લોકોને પણ ઘણી ભાવતી હોય છે, તમે જોઈ જ લીધું છે. થેન્ક યુ કમલેશજી અમારી સાથે વાત કરવા બદલ. એના ઓનરનો રિસ્પોન્સ સારો છે, સ્ટાફનો રિસ્પોન્સ સારો છે, ચોખ્ખાઈ છે, એ બહુ જ મહત્વની વસ્તુ છે. પાલનપુરમાં તો ઘણું હર્યા ફર્યા, અહીંયા ઘણા બધા ટેસ્ટને એક્સપ્લોર કર્યા, પણ અત્યારે મારો જવાનો સમય થઈ ગયો છે. મને આપશે રજા, પણ આપણે નેક્સ્ટ એપિસોડમાં જરૂરથી મળીશું. ત્યાં સુધી, એઝ આઈ ઓલવેઝ સે, કીપ ઈટિંગ એન્ડ કીપ ટ્રાવેલિંગ. બાય બાય.